પાલિતાણાની મોડેલ સ્કૂલ માંડવેલે મારી બાજી એસએસસી પરીક્ષાનું પરિણામ આવ્યું 84.3%. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસીનું પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પાલિતાણા ખાતે આવેલ મોડેલ સ્કૂલ માનવડની સ્કૂલનું પરિણામ 84.3% આવ્યું. જ્યારે આ સરકારી શાળા માટે ગૌરવની વાત છે, ત્યારે પાલિતાણાની આ સરકારી માનવડ સ્કૂલનું સારું એવું પરિણામ આવ્યું છે, જેમાં સાચપરા નેન્સીબેનને 97.21% રેન્ક, ગોહિલ અમીષાબેન 94.64% રેન્ક, વાટવેસા આરતીબેનને 94.29, પરમાર નિકિતાબેનને 91.67% રેન્ક, મકવાણા પારૂલબેનને 90.91% રેન્ક આવેલ, જેમાં આ વિદ્યાર્થીઓને પાલિતાણા તેમજ મોડેલ સ્કૂલનું ગૌરવ વધારેલ. ત્યારે આ સારા પરિણામ પાછળ વિદ્યાર્થીઓની અથાત મહેનત, વાલીઓને વિદ્યાર્થીઓ સહકાર શિક્ષકોની મહેનતનું આ પરિણામ આવ્યું છે. તેમજ ખાસ આ સ્કૂલના આચાર્ય સુરેન્દ્રકુમાર દામાએ વિદ્યાર્થીઓને અને વાલીઓ તથા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી અને આ વિદ્યાર્થીઓ આગળ ખૂબ પ્રગતિ કરે તેવા અભિનંદન આપ્યા હતા અને આ સારાએ પાલિતાણા તાલુકામાં સારું એવું પરિણામ મેળવ્યું છે. વિશાલ સાગઢિયા, જેડેશ ટીવી, પાલિતાણા. મારું નામ પરમાર નિકિતા હસમુખભાઈ છે. મારે મોડેલ સ્કૂલ માનવડમાં 91.7% આવેલી છે. હું ધોરણ 10ના વિદ્યાર્થીઓને એવું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ કાર્યની શરૂઆત હંમેશા હકારાત્મકતાથી જ થવી જોઈએ. જ્યારે અમારે ધોરણ 10નો અભ્યાસક્રમ શરૂ થયો ત્યારથી જ અમને હકારાત્મક વિચારો આપવામાં આવતા હતા અને કોઈ પણ પીરિયડ શરૂ થાય તે પહેલાં શિક્ષકો ક્લાસમાં આવીને સારા વિચારો અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપતા હતા અને જે માર્ગદર્શન થકી આજે મેં આ ક્રમાંક મેળવ્યો છે. માટે પેલું કહેવાય છે નહીં કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. માટે તમારે કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય તો ઊંચા સપના જુઓ અને અને તેને પ્રાપ્ત કરવા માટે મંડ્યા રહો. મારું નામ વાટવેસા આરતી છે. હું મોડલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે જ્યારે એસએસસી બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું છે તેમાં મારે 94.29% છે અને 76% છે. હું બહુ આનંદમાં છું. જ્યારે રિઝલ્ટ નહોતું આવ્યું ત્યારે એક બાજુ ડર પણ હતો કે કેવું રિઝલ્ટ આવશે, શું થશે, અને ઉત્સુકતા પણ હતી કે રિઝલ્ટ આવશે તો કેવું પરિણામ આવશે. અને અત્યારે જ્યારે રિઝલ્ટ આવી ગયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. હું છેલ્લા 4 વર્ષથી આ સ્કૂલમાં અભ્યાસ કરું છું. શિક્ષકોનો અને વાલીનો ખૂબ જ સપોર્ટ છે જેના કારણે હું આ સ્થાન પર પહોંચી શકું છું. બોર્ડના વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માગું છું કે એવું કંઈ નક્કી નથી હોતું કે તમારે ક્યારે વાંચવું કે ક્યારે ના વાંચવું. તમને જે સમય અનુકૂળ આવે ત્યારે તમારે વંચાય. તમને જો સવારમાં યાદ રહેતું હોય તો સવારમાં વહેલા ઉઠીને પણ તમે વાંચી શકો છો અને રાતે યાદ રહેતું હોય તો રાતે વાંચી શકો છો. એવું હોય કે સવારમાં ઊંઘ આવે તો ગણિત જેવા વિષય હોય એના દાખલામાં તમને પ્રોબ્લેમ પડતી હોય તો તમારે એ વિષય સવારે ના વાંચવા જોઈએ. આગળ એટલું જ કહેવા માગું છું કે આ જે સ્થાન ઉપર હું છું તેનું કારણ મારા વાલીઓનો સપોર્ટ, મારા શિક્ષકોનો સપોર્ટ અને મારા મિત્રગણનો સપોર્ટ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. તમારું નામ? આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2020 એસએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું જે પરિણામ છે 60.64% પરિણામ આવેલ છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો 56.17% પરિણામ આવેલ છે. પાલિતાણા તાલુકો જે છે તેમાં 51.68% પરિણામ આવેલ છે. મોડલ સ્કૂલ માનવડની વાત કરું તો આ વર્ષનું અમારું જે પરિણામ છે ધોરણ 10નું એ 84.13%, એટલે સમથિંગ 85% પરિણામ અમે પ્રાપ્ત કરેલ છે. આ પરિણામની અંદર જે અમારી શાળાના જે બાળકો જે છે એમણે ખૂબ જ મહેનત કરેલી છે. બાળકોને આ પરિણામ પ્રાપ્ત કરવામાં એમના વાલીઓનો તેમજ અમારી શાળાના શિક્ષક જે ટીમ છે આખી એમણે સતત મહેનત કરેલી છે અને એની મહેનત થકી જ આ ઉત્તમ પ્રકારનું પરિણામ પ્રાપ્ત કરી શકેલ છે. તો આ તબક્કે મોડલ સ્કૂલ માનવડના આચાર્ય તરીકે હું તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ મારા શિક્ષકોને હું અભિનંદન પાઠવું છું.